નમસ્કાર હું મહાવાસ્તુ સર્ટિફાઈડ આચાર્ય ધર્મેશ આચાર્ય તમારા બધાનું સ્વાગત કરું છું આપણે લોકોએ જિંદગીમાં જોયું છે કે ઘણા લોકોને પોતાના કરિયર માટે એક સારી કંપનીમાં એન્ટ્રીની જરૂર છે એવી જ રીતે પોલિટિકલ પર્સનમાં આપણે જોઈએ છીએ કે પોલિટિક્સમાં આગળ વધવું હોય તો કોઈ જગ્યાએ આપણને સારી એન્ટ્રી મળવી જોઈએ એ જ રીતે કોઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એટલે એક્ટર બનવું હોય તો એમાં પણ એન્ટ્રીની જરૂર છે જેવી રીતે આપણે અમદાવાદમાં જોઈએ તો અમદાવાદના લાલ દરવાજા એ કેવા સરસ ભવ્ય દેખાય છે એવી જ રીતે આપણે જોઈશું તો બોમ્બેમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને તિરુપતિ બાલાજીનું જે મંદિર છે એનો મુખ્ય દ્વાર કેવો ભવ્ય અને સુંદર લાગે છે તો આજે આપણે જાણીશું ડૉક્ટર ખુશદીપ બંસલ દ્વારા બતાવેલી બત્રીસ જે એન્ટ્રીઓ છે એના શું ફાયદા આપણી જિંદગીમાં થઈ શકે છે અને શું નુકસાન પણ થઈ શકે છે તો એમાં આપણે આજે વાત કરીશું પૂર્વ દિશાની આઠ એન્ટ્રીઓની તો એમાં પહેલી એન્ટ્રી છે જેને કહીએ છીએ ઈ વન જે અગ્નિ સંબંધિત દુર્ઘટના આપે છે ઇ ટુની એન્ટ્રી છે એ વધારે પડતા ખર્ચા કરાવી દે છે એટલે એવું થાય છે કે વધારે પડતા ખર્ચા અચાનક કેમ થવા માંડ્યા છે એના પછીની એન્ટ્રી આવે છે ઈ થ્રીની જે આપણને પૈસા સફળતા અને ફાયદો આપે છે એ ફોનની એન્ટ્રી છે જે સરકારી કામોમાં આપણને લાભ આપે છે એ ફાઇની એન્ટ્રી છે એ ગુસ્સામાં વધારો કરી દે છે એ ફાઈનની એન્ટ્રીમાં જે માણસ હોય છે એના અચાનક ગુસ્સો વધી જાય છે એ સિક્સની જે એન્ટ્રી છે એ માણસ પોતાની વાત ઉપર રહેતો નથી એની વાતોમાં ચેન્જીસ આવ્યા કરે છે એટલે કાયમ નથી રહેતો એની વાત ઉપર ટકેલો નથી રહેતો એવી રીતે જ એ સેવનની એન્ટ્રી છે એ એ માણસનો સ્વભાવ કટુ સ્વભાવ એટલે કટુ સ્વભાવ એટલે દરેક વાતમાં કટાક્ષથી બોલવું કોઈની વાતને કાપી નાખવી કોઈને ન ગમે એવી વાતો કરવી એટની એન્ટ્રી છે એ નુકસાન ચોરી કરાવરાવે છે એક્સિડન્ટ પણ ખરાવરા આવે છે તો આપણે આજે જોઈ કે પૂર્વ દિશાની આ એન્ટ આઠ એન્ટ્રીઓના શું ફાયદા છે શું નુકસાન છે હવે આપણે જોઈશું સાઉથ ડિરેક્શન એટલે દક્ષિણ દિશા દક્ષિણ દિશાના આઠ એન્ટ્રન્સ એમાં પહેલું આવે છે એન્ટ્રન્સ એસ વનનું એન્ટ્રન્સ જે તમારા છોકરાના વિકાસ ઉપર એનો ખરાબ પ્રભાવ પાડે છે બીજું એન્ટ્રન્સ જે આવે છે એ એસ ટુનું એન્ટ્રન્સ જે નોકરી કરવા માટે નોકરી કરતા હોય છે એ લોકો માટે લાભદાયક હોય છે એસ થ્રીનું એન્ટ્રન્સ છે એ સમૃદ્ધિદાયક છે એટલે તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે અને ખૂબ જ વધારો કરે છે એસ ફોરનું એન્ટ્રન્સ છે એ ફેક્ટરીઓ માટે સમૃદ્ધિવાળું છે એટલે ફેક્ટરીઓનું જો એન્ટ્રન્સ રાખવું હોય તો એસ ફોરનું પણ રાખી શકાય છે એસ ફાઈનું જે એન્ટ્રન્સ છે એ તમને કર્જ એટલે લોન ઉધારના રૂપિયા એ અપાવરા છે તો એસ ફાઈનું એન્ટ્રન્સ આપણે સારું નથી ગણતા એસ સિક્સનું એન્ટ્રન્સ છે એ દરિદ્રતા એટલે ગરીબાઈ આપે છે એસ સેવનનું એન્ટ્રન્સ છે જે તમને નિષ્ફળતા આપે છે એટલે કોઈપણ કામમાં તમે સક્સેસ ના થાવ નિષ્ફળ થાઓ છો એસ એટનું એન્ટ્રન્સ જે આવે છે એ તમારા સંબંધોને બગાડે છે અને પૈસામાં પણ તમને પ્રોબ્લેમ કરાવરાવે છે એટલે પૈસાની હાનિ પહોંચાડે છે હવે આપણે વાત કરીશું પશ્ચિમ દિશાના આઠ એન્ટ્રન્સની એમાં પહેલું એન્ટ્રન્સ આવે છે ડબલ્યુ વનનું જે તમને પૈસામાં પણ નુકસાન કરાવે છે અને તમારા આયુષ્યને પણ હાનિ પહોંચાડે છે એટલે નુકસાન કરાવે છે ડબલ્યુ ટુનું એન્ટ્રન્સ છે જે તમારા કરિયરમાં અસ્થિરતા આપે છે ડબલ્યુ થ્રીનું જે એન્ટ્રન્સ છે એ વિકાસ અને સંપત્તાકારક એટલે તમારી સંપત્તિમાં વધારો કરે છે ડબલ્યુ ફોરનું જે એન્ટ્રન્સ છે એ ઘરમાં ખુશાલી આપે છે અને સમૃદ્ધિ પણ આપે છે ડબલ્યુ ફાઈવનું જે એન્ટ્રન્સ છે એ તમને મહત્વાકાંક્ષી બનાવે છે વધારે પડતી મહત્વાકાંક્ષા વધારી દે છે એના પછી આવે છે ડબલ્યુ સિક્સનું એન્ટ્રન્સ જે તમને માનસિક ઘૂંટણ એટલે કહેવાય કે ભાઈ આપણે માનસિક રીતે વધારે વિચારતા હોઈએ અસ્થિરતા આપે વિચારવામાં તો એ માનસિક ગૂંઠન પેદા કરે છે એના પછી ડબલ્યુ સેવનનું જે એન્ટ્રન્સ છે એ તમને નશીલા પદાર્થની લત લગાડે છે અને એમાં તમે તમારું સુખ ગોતતા હો છો ડબલ્યુ એટનું જે એન્ટ્રન્સ છે એ એ માણસ પોતાના ફાયદાનું પહેલાં વિચારતો હોય છે એટલે હંમેશા એવું વિચારે છે કે ભાઈ મારો ફાયદો શું છે તો આવી રીતે આપણે પશ્ચિમ દિશાના આઠ એન્ટ્રન્સ જોયા હવે આપણે વાત કરીશું ઉત્તર દિશાની આઠ એન એન્ટ્રીઓની એમાં પહેલી એન્ટ્રી આવે છે એન વનની જે તમને દુશ્મનોથી હેરાનગતિ પહોંચાડે છે અને તમારા જીવ ઉપર જોખમ પણ આવી શકે છે એના પછીની જે એન્ટ્રી આવે છે એન ટુની એન્ટ્રી આવે છે જે તમને કોઈની ખરાબ નજર લાગી જતી હોય છે તો એ એન ટુની એન્ટ્રીથી એનો ઇફેક્ટ આવતું હોય છે એના પછી આવે છે એન થ્રીની એન્ટ્રી જે તમને કરાવે છે પુત્રનો લાભ અને બહુ વધારે પૈસા એટલે ખૂબ સારા પૈસા મળતા હોય છે એન થ્રીની એન્ટ્રીથી એના પછી આવે છે એન ફોરની એન્ટ્રી જે તમારી પૈતૃક સંપત્તિમાં પણ વધારો કરે છે એટલે તમારા બાપ દાદાઓની જે પ્રોપર્ટી છે એનાથી તમને ફાયદો કરાવે છે અને પૈસાનો પણ ખૂબ સારો ફાયદો કરાવે છે પછી આવે છે એન ફાઈની એન્ટ્રી એન ફાઇની એન્ટ્રી તમને ધાર્મિક બનાવે છે તમારો સ્વભાવ ધાર્મિક કરી દે છે પછી આવે છે એન સિક્સની એન્ટ્રી જે તમારા વિચિત્ર વ્યવહારને કારણે તમને સમાજથી દૂર કરી દે છે લોકોથી દૂર રાખે છે એના પછીની એન્ટ્રી આવે છે એન સેવનની એન્ટ્રી જે તમારા ઘરમાં જે બાળકી છે એટલે તમારી છોકરીઓ છે એ તમારી પરંપરાથી વિરુદ્ધ જઈને એટલે કદાચ લવ મેરેજ કરે છે કે બીજા એના પોતાના કરિયર માટે બીજે પોતાની મરજીથી જતી રહે છે એટલે તમારું કીધું નથી સાંભળતી એન એટની એન્ટ્રી છે જે તમને હાયર બેંક બેલેન્સ આપે છે આજે આપણે મહાવાસ્તુના બત્રીસ એન્ટ્રન્સથી આપણી જિંદગીમાં શું પ્રભાવ પડી શકે છે એ જોયા છે નમસ્કાર